ફાર્મ પર બુલડોઝર ફરી ગયું છે અને તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ધારાસભ્ય અને યુવા નેતા પહોંચ્યા જિગ્નેશ મેવાણી. તેમની વારે શું કહ્યું તેમણે ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા સાથે વાતચીતમાં, આવો સાંભળીએ. અમદાવાદમાં જે રીતે લાલી ગલ્લા વરણનું આંદોલન હતું તેમાં સહકાર આપવા માટે જિગ્નેશ મેવાણી પહોંચ્યા છે. જિગ્નેશ સાથે વાત કરીએ, જિગ્નેશ શું કરશો આપ, આપ પહોંચ્યા તો સહકાર આપવા, નાના ધંધા રોજગારને બંધ કરવામાં આવ્યા છે ત્યારે? રૂપાણી વાત કરે છે મોટી અને છીનવી લે છે રોટી, આ એ સીન છે. ભારતની પાર્લામેન્ટે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બનાવ્યો જેથી લારી ગલ્લાવાળા પાથરણાવાળા સ્વમાનભેર ખુમારી અને ઇજ્જત સાથે જે જગ્યાએ ઊભા રહીએ ત્યાંથી ખદેડવા નહીં, ત્યાં એમને લાયસન્સ આપવું. એ જે જગ્યાએ રોજી રળી રહ્યા છે, કામ ધંધો કરી રહ્યા છે, એ કામ ધંધાનો રોજગારી કરવાના કારણે વડગામના ધારાસભ્યનો અને દેશના પ્રધાનમંત્રીનો બી પગાર થાય છે, કેમ કે અર્થતંત્રમાં આ લારી ગલ્લાના પાથરણાવાળાનું બહુ મોટું યોગદાન છે. આને ભૂલી મરજી આવે એમ તારે એમની પર બુલડોઝર ફેરવવા એ કોઈ પણ સંજોગોમાં ચલાવવાના નથી. ગઈકાલે પણ એમની સાથે હતો, આજે પણ છું, આવતીકાલે પણ રહીશ. અને મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યની સરકારને કહેવા માંગુ છું કે માણસાઈ નામની પર એક વસ્તુ હોય, કાયદો નામની પર એક વસ્તુ હોય, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ એવું કહે છે કે લારી ગલ્લા પાથરણા વાળાને તમે લીગલાઇઝ કરો તો કરો ને, એના બદલે તમે ખદેડવાનું ચાલો છો, એટલે કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે. અને એમના સમર્થનમાં સંપૂર્ણ આવે છું. જો રાજ્યની સરકાર એમની પીડાને કન્સિડર નહીં કરે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન પણ કરીશું. ગઈકાલે જે રીતે તમામ જગ્યાએ ડિમોલેશન કરી નાખવામાં આવ્યું, લોકોની લાખોની કિંમતની ચીજવસ્તુઓ હતી તેને પણ નુકસાન થયું સાહેબ. આ બધા બે ટંકના રોટલા માટે માંડ મથનારા માણસો છે. એક લારી ગલ્લાવાળો માણસ, એક રેંકડીવાળો, એક પાથરણવાળો આ કાર જાળ મોંઘવારીની અંદર કઈ રીતે જીવતો હશે? આ વસ્તુની કોઈ પરવાનગી કર્યા વગર અચાનક એક દિવસ તમારા કોર્પોરેશનનું બુલડોઝર આવીને બધાની પર સપાટો મારીને જતું રહે એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે. તમે કયા મોઢે પછી સૌના સાથના સૌના વિકાસની વાત કરો છો? તમે કઈ જગ્યાએ રજૂઆત કરશે આ મામલે? અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરથી લઈને રાજ્ય કક્ષાએ કોઈ પણ જગ્યાએ જ્યાં રજૂઆત કરવાની એ કરીશું. પણ ખાસ કરીને ગુજરાતની જનતાને પણ કહેવા માંગી છે કે તમે આ ગરીબ માણસોના સપોર્ટમાં એને ઉભારો. લારી ગલ્લા ઉપર પણ હું પણ ખાવા જઉં છું. રૂપાણી સાહેબની જે ફાઇવ સ્ટાર હોટલમાં ખાવાનું અમને પોસાતું નથી. તો આ દેશની અંદર અર્થતંત્રમાં લારી ગલ્લા પાથરણાવાળાનું બહુ મોટું યોગદાન છે. મરીજી આવે ત્યારે એમને ખદેડી શકાય નહીં. જે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે પણ આ લોકોના સમર્થનમાં આવ્યા છે અને તેને કહ્યું છે કે ઉચ્ચ કક્ષાએ આ મામલે રજૂઆત પણ કરશે. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે દીક્ષિત ઠકરાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.